આ મત છે અઢારસોને ઓગણીસોને સત્યાસીની અંદર એમણે જે સંશોધન કર્યું કે બહુ ઓછા રોગી છે કે જે એક અથવા એકથી વધારે ઉન્માદી અવસ્થા અનુભવતી હોય પણ વિષાદ્ય ન અનુભવતી હોય ટૂંકમાં જ્યારે બે ઘટનાઓ એકસાથે ભેગી થઈ જાય છે ત્યારે આપણી અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એને દ્વિધ્રુવીય એટલે કે બે રીતે અલગ અલગ રીતે જ્યારે પરિસ્થિતિઓ સામે આવે ત્યારે એની સાથે કેવી રીતે સાંકળવું એનો ભાવ અને બીજું છે દ્વિધ્રુવીય ટુ વિકૃતિ એટલે બાય પોલર ટુ સેકન્ડ જેમાં રોગીને ઓછામાં ઓછા એક અલ્પ ઉન્માદી માનસિક અવસ્થાનો અનુભવ તથા એકથી વધારે વિષાદ માનસિક અવસ્થાનો અનુભવ થઈ ચૂક્યો હોય છે આ રોગીમાં ક્યારેક ઉન્માદી માનસિક અવસ્થાનો અનુભવ થયો હોતો ક્યારેય ઉન્માદી નહીં અલ્પ ઉન્માદી થાય છે પણ ઉન્માદી એટલે કે એકદમ એવી પરિસ્થિતિ નહીં કે જેમાં દર્દી જતો રહે ને એવી માનસિક અવસ્થાનો અનુભવ કરતો હોય બરાબર છે ભલારા સાહેબ તો આવી વ્યક્તિઓની સારવાર આપણે ઘેરે રહીને કરી શકીએ બીજું કે એવું કહી શકાય કે આ વિકૃતિના કારણોમાં જો જોઈ શકીએ તો લગભગ બાલ્યાવસ્થાના અનુભવો તરુણાવસ્થા ના અનુભવો અને તમારા કુટુંબનું વાતાવરણ પણ માનસિક વિકૃતિઓમાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે જે ઘરમાં મા બાપ વધુ લડતા ઝગડતા હોય તો એ ઘરના બાળકોની માનસિક

દ્વિધ્રુવીય વનમાં ઉન્માદિ વ્યવહાર વ્યક્તિ વધારે ગંભીર માત્રામાં કરે છે જ્યારે દ્વિધ્રુવીય ટુમાં તેમની માત્રા ઓછી હોય છે એટલે એ પ્રમાણ પણ સાથે બતાવી દીધું અને ત્રીજી વાત જે કીધી છે ચક્ર વિક્ષિપ્ત વ્યકૃ વિકૃતિ એટલે જ્યારે મનની અંદર કોઈ એવો ઘેરાવો ઉત્પન્ન થાય છે ચ ચક્રવાત ઉત્પન્ન થાય છે એ આ વિકૃતિમાં પણ મનોદશામાં એક લાંબી ખામી કે શુદ્ધતા જોવા મળે છે તેમાં વિષાદી વ્યવહાર અને અલ્પ ઉન્માદી વ્યવહાર બંને જોવા મળે છે જો કે બે વર્ષ સુધીમાં આ વ્યવહાર થાય બે વર્ષ સુધીમાં આ વ્યવહાર થાય સતત રીતે થતો રહેતો હોય તો જ આ મનોદશા કહેવાય છે બરાબર છે ભલારા સાહેબ હવે જ્યારે આવી દશા થાય ત્યારે આ સિવાયના પણ અન્ય પ્રકારો છે જેમાં શારીરિક તેમજ માનસિક વિકૃતિઓની મનોદશા ઉત્પન્ન થઈ શકે છે એટલે જ ક્લિન્ટન દર્શાવે છે કે વિષા વિકૃતિમાં કોઈ એક કારણ મનોવૈજ્ઞાનિક હૃદયરોગ જે આધુનિક સમયના કહેવાતા ચડિયાતા રોગ છે એક જમાનો એવો હતો કે કેન્સર રાજ રોગ પણ આજે સામાન્ય માણસને પણ થઈ શકે છે માટે આપણે સામાન્ય માણસે પણ સમજવું જોઈએ કે આપણે આ વિકૃતિઓનો ભોગ બનીએ એ પહેલા આપણે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ જે કારણો વિશેની વાત મેડમે રહી છે ખાસ તો મનોદશા વિકૃતિના કારણો સમજાવવા માટે ચિંતા વિકૃતિની જેમ જ જૈવિક અને મનોવૈજ્ઞાનિક એમ બે પ્રકારના પ્રતિમાનો જોવા મળે છે ખિંતા વિકૃતિ ધરાવતા મોટાભાગના લોકો ખાસ કરીને દ્વિધુવી વિકૃતિથી પીડાતા લોકો આ વિકૃતિ માટે જૈવિક રીતે હુમલાપાત્ર હોય છે નિષેધક રીતે વિચાર કરવાનું વલણ અને ચોક્કસ પ્રકારની જીવન ઘટનાઓ વ્યક્તિમાં મનોદશા વિકૃતિના વિકાસ માટેની સંભવ્ય તે જીવન ઘટનાઓમાં આપણે જોઈ શકીએ કે અંતર વ્યક્તિગત વિખવાદો ત્યાર પછી મેં પહેલા કીધું એમ કે આનુવંશિક ઘટકો બાળકના અને નિકટના સગવા સંબંધીઓ નો જે વર્તણૂક હોય એ વર્તણૂક પણ બાળકની આ મનોદશાને અસર કરતી જોવા મળે છે ટકા જનીનીક ખામીઓ હવે તો જનીક એન્જિનિયરિંગના કોર્સની અંદર પણ એ સાબિત થયું છે કે આપણી જે જુદા જુદા પ્રકારની આવી ખામીઓ પણ આપણા જનીનની અંદર રહેલા ખાસ કરીને ડીએનએની અંદર રહેલા જનીનોના છેડા ઉપરથી આ બીમારીઓ હવે નક્કી થવા લાગી છે આવનારા દિવસોની અંદર પણ આપણને જનીન સંબંધિત વધારે માહિતીઓ મળતી રહેશે આ મનોદશા દ્વિધ્રુવી અને વન અને ટુ આ બંને આનુવંશિક કારણોસર પણ હોઈ શકે દાખલા તરીકે જોડિયા બાળકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એના નિકટતન સંબંધીઓના અભ્યાસો સ્પષ્ટપણે સૂચવે છે કે દ્વિધ્રુવીય વિકૃતિઓમાં જનીની ઘટકની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે વિષાદી વિકૃતિમાં જુદા પ્રકારના જનનીક આધાર હોય છે એમ લાગે છે ખેંચતામાં પણ મનોવૈજ્ઞાનિક યંત્રણાઓ અને વલણો અગત્યની ભૂમિકા ભજવે છે બરાબર છે ભલારા સાહેબ હવે આ જે ઘટકો છે એ ઘટકોની અસર ચિકિત્સાલયમાં તપાસ કરવા માટે જઈએ તો પહેલાં એની બોધાત્મક જ્યારે ચિકિત્સા કરીએ તો પહેલાં બોધાત્મક એટલે શું તો કે બોધાત્મક ભાત એટલે રોગી પોતાની આસપાસના વાતાવરણ તેમજ ભવિષ્યને નકારાત્મક રીતે જોતા શીખે અને પછી તેમાં પરિવર્તન લાવે એ આ પદ્ધતિમાં ચાર અવસ્થા છે એટલે કે જે આપણને બોધન થાય છે એ બોધન કઈ રીતે કરવું એના ચાર સ્ટેપ છે જેના વિશે આપ આગળ પ્રકાશ ફેંકશો પહેલી અવસ્થા જે બતાવવામાં આવી છે કે ક્રિયાઓમાં વૃદ્ધિ તેમજ મનોદશાને ઉન્નત બનાવી આપણી કાર્યોની અંદર વધારો કરવો સહજ કાર્યો પહેલાં શરૂ કરવા નાના નાના કાર્યોથી શરૂ થાય એ વધારો થતો જાય પછી મોટા કાર્યો લઈ અને મનોદશા ઉન્નત બનાવીએ સ્વચિંતનોની તપાસ કરવી અને તેને ખોટા સાબિત કરવા પોતાના જ વિચારોને ખોટી રીતે સાબિત કરવા આ ઉપરાંત ત્રીજી અવસ્થા છે વિકૃત ચિંતા તથા નકારાત્મક પૂર્વગ્રહોની ઓળખ કરવી અને છેલ્લું છે મૌનિક મૌલિક મનોવલણમાં પરિવર્તન લાવવું એક બીજી સરસ મજાની જે ટ્રીટમેન્ટ કહી શકાય એ આપણા ભારતીય સમાજની અંદર પરાપૂર્વથી જે યોગનું મહત્ત્વ રહ્યું છે ખાસ કરીને મુદુલ મિશ્રા તેમજ રાજેશકુમાર સિંહાએ યોગ દ્વારા વિષાદમાં સુધારો લાવેલ છે એની એક આ છેલ્લી સ્લાઇડ જોઈએ તો યોગા સત્સંગ પછી ધ્યાનમાં બેસવું સમાધિ લગાવી ચિંતન કરવું ખાસ કરીને પાતંજલિ મુનિ આપેલા જે અષ્ટાંગ યોગ છે યમ નિયમ પ્રત્યાહાર પ્રાણાહયાર આસન ધ્યાન ધારણા અને સમાધિ એના વિશે ચિત્રમાં એક બાજુ ધ્યાન ધરવાની અવસ્થા બીજી બાજુ સત્સંગનો માહોલ અને આવા વાતાવરણની અંદર જો જીવીએ તો કદાચ આ વિકૃતિનો ઘણો બધો સારો ઉપચાર થઈ શકે છે વિચારોને આપણે અન્ય રીતે ડાયવર્ટ થતા હોય તો એ વિચારોને આપણા રેગ્યુલર જિંદગીની અંદર ફરીવાર આપણા કાર્યો સાથે જોડી શકીએ છીએ અને વ્યવસ્થિત રીતે સરસ રીતે આ મનોદશા વિકૃતિ જે છે એને દૂર કરી શકાય છે બીજા ઘણા બધા પ્રકારો છે પણ સમયનો અભાવ હોવાને કારણે કદાચ આ બધા પ્રકારોને અમે વર્ણવી શકીએ એમ નથી આ બાબતમાં બરાબર ભાલાલા સાહેબ પણ આપણે એટલું ચોક્કસ મિત્રોને કહી શકીએ કે જ્યારે ભાવ ડિસોર્ડર થાય ત્યારે આપણે એની સામાજિક અસરોને ટાળવી જરૂરી છે આપણે ફિઝિકલી ચિકિત્સા તો કરાવી શકીએ પણ એના જે કાર્યાત્મક બાબતોની જે અસરો થાય છે વ્યક્તિ પર એની ચિકિત્સા વધારે કરાવવી જોઈએ કારણ કે આખરે તો ડૉક્ટર દવા દેશે પણ રહેવાનું આપણે સમાજમાં છે તો સામાજિક ભૂમિકામાં લોકોએ પોતાનો ફાળો આપવો પડશે ફક્ત દર્દી તરીકે નહીં ગણતા પણ એ દર્દીને તમે કેવી રીતે મદદ કરી શકો એ માટે એમણે પ્રયત્ન કરવા પડશે દર્દીમાં ખાસ કરીને આવા ભાવાત્મક વિકૃતિથી પીડાતા દર્દીઓનું કુટુંબ જ આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે ભલારા સાહેબ કેમ કે તમે ક્લિનિકલ ચિકિત્સા કરાવી શકો પણ સામાજિક ફેક્ટર એની સાથે વધારે જોવા મળે છે તો સમાજની સાથેના તમારા કેવો નાતો છે એને સુધારી અને સામાજિક રીતે આ પરિવર્તન જેટલું લાવી શકાય એટલું લાવી શકાય અને એના માટે બેસ્ટ રસ્તો છે તમારી આસપાસના વાતાવરણ ને સુધારી શકો પણ દર્દીનું કુટુંબ જ પોતે આમાં સુધારી શકે અહીંયા અમારી વાતને વિરામ આપીએ છીએ વધુમાં ભલારા સાહેબ ખૂબ ખૂબ આભાર ખાસ કરીને સંધાન અભિસંધાન આ શૃંખલાની અંદર બાયસેકના પ્રોગ્રામ દ્વારા આપણા સુધી મનોવિજ્ઞાનની આ વાતો પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છીએ ડૉક્ટર તલ્લિકાબેન ઝાલાવડિયા અને હું ડૉક્ટર જયેશ ભાલાડા આર આર પટેલ મહિલા કોલેજ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજરાત ગવર્મેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ